સો ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે હું લઈને આવ્યો છું છું નવરાત્રી માટે કમિંગ સૂન વાળું સરસ એડિટિંગ ટ્યુટોરિયલ. તો તમારે જેવું ડેમોમાં જોયું તમારે તેવું સરસ એડિટિંગ કરશું વિડીયો છેલ્લું સુધી જો, અને ચેનલ પર નવા ચેનલને કરેલું સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. અને જો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરશો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, કેમ કે ઓલ મટીરિયલ લિંક તમને ત્યાં મળી જશે. ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો તમારે આવું સરસ બનાવવા માટે એક એપની જરૂર પડશે, તો એપ્લિકેશન નામ છે અલર્ટ મોશન. તો અલર્ટ મોશન એપ લખું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, આ બધી તમારે ડાઉનલોડ કરવાની છે, તમારે ઓપન કરવાની છે. ઓપન કરી પ્રોજેક્ટ પ્રોજેક્ટ તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક દેખાય બે પછી દેખાય બીટનર પ્રોજેક્ટ અને સિક્યોર પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનું છે અને તમારે અલર્ટ મોશન એડ કરી લેવાના છે. આ બંને પ્રોજેક્ટ લિંક તમને ટેલિગ્રામમાં તમારે ટેલિગ્રામ ડાઉનલોડ કરી લેવાનું છે. અને તમને મટીરિયલ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એનું પણ એક વિડીયો બનાવે છે, તમારે તે વિડીયો પૂરું જોઈ લેવાનું છે. એ વિડીયોમાં બતાવી દઈશું કે તમારે મટીરિયલ કરી ડાઉનલોડ કરવાના છે, તો તમારે તે વિડીયો પૂરું જોઈ લેવાનું છે. તો હવે તમારે બીટનર પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. તો બીટનર પ્રોજેક્ટ ઓપન કરશો ત્યારે ઇન્ટરફેસ આવશે કમ્પ્લીટ. તમારે ટેક્સ્ટ બધી લખેલી છે, આ કમિંગ સૂન લખેલું છે અને 26 સપ્ટેમ્બર ને ત્યાં નવરાત્રી લખેલું છે. હવે તમારે બધું લખેલું છે કમ્પ્લીટ. હવે તમારે ખાલી એટલું કરવાનું છે, અહીંયા તમારે આવવાનું છે. પહેલાં તમારે અહીંયા પ્લસ દેખાય તમને સોંગ ઓડિશન, તમારે ઓડિશન તમારે ડાઉનલોડ કરવું પડશે. તો આની પર લિંક તમે ટેલિગ્રામમાંથી તમારે ત્યાંથી ડાઉનલોડ કરીને આ સોંગને તમારે અહીંયા એડ કરી લેવાનું છે. તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, પ્લસ પર ક્લિક તમારે અહીંયા ઓડિયો પર ક્લિક કરવાનું છે. અને તમારે ઓડિયો પર ક્લિક તમારે વાયર પર ક્લિક કરશો તમે, અહીંયા ક્લિક કરીને તમારે દેખાય તમને અહીંયા સોંગ્સ પર ક્લિક કરવાનું છે. અને તમે અહીંયા તમારું તે તમારા સોંગ છેલ્લે છે, તમારે છેલ્લે જો તમારે છેલ્લે જઈને તમારે આ રીતના પ્લસ અને તમારે સોંગ લઈ લેવાનું છે, તમારે જે તમે ડાઉનલોડ કરો તે સોંગ. બરાબર, તમારે આટલું કરવાનું છે. તો મેં પહેલાંથી દીધું છે, તો હવે પહેલાંથી દીધેલું જ છે, તો અહીંયા લેતો નથી. બરાબર, આટલું થાય. હવે તમારે ખાલી ટેક્સ્ટ પે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે આવવાનું છે એડિટેક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે અહીંયા ફોન એડ કરવી પડશે, અહીંયા ફોન અહીંયા તમારે ક્લિક કરવાનું છે ફોન પર. અને તમારે ફોન દેખાય તમને મેડ્રિન એવું કર નામ છે, તમારે આ ફોન ડાઉનલોડ કરવાનું છે. આ ફોનને તમારે અહીંયા એડ કરવાનું છે. આ ફોનની લિંક પણ તમને ટેલિગ્રામમાં હશે, તમારે ટેલિગ્રામ ડાઉનલોડ કરીને આ ફોનને તમારે અહીંયા એડ કરવાનું છે. હવે તમારે ડન કરવાનું છે, ડન થઈ જાય. હવે તમારે શું કરવાનું છે, તમારે એક PNG પણ છે, તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પહેલાં પ્લસ પર આની પર લિંક તમારે ટેલિગ્રામમાં છે, ટેલિગ્રામમાં ડાઉનલોડ કરવાનું છે. તો મીડિયા પર ક્લિક કરો, ચાલતા મીડિયા પર ડાઉનલોડ કરે તમારે PNG અને ફોલ્ડર સિલેક્ટ જે ફોન અંદર PNG તે તો હું મારું ફોલ્ડર સિલેક્ટ કરેલો છું. તમારું ડાઉનલોડમાં છે, ડાઉનલોડ પર ક્લિક કરો, ચાલતા તો મેં એ PNG લેવા માટે આવી જશું. તો મારે PNG આ રીતે PNG રીતે અહીંયાથી લઈ લઉં છું. PNG રીતે બધા શોખવાનું છે, જોડે PNG રીતે હા એને એને તમારી લેવાનું છેલ્લે એનમાં એટલે તો તમારે સોરી અહીંયા શું થયું, તમારે એના પર આ રીતે ક્લિક કરી રાખવાનું છે. આ રીતે એનમાં લેવાનું છે, નહીં તો તમારે નેચર લેવાનું છે. તમારે આને સોંગના બરોબર લેવાનું છે, તો હું નેચર લઈ લઉં છું. આ રીતના જોડે સોંગના બરોબર, આ રીતે સોંગના બરોબર તમારે લઈ લેવાનું છે. તમારે એને ખેંચવાની છે, તમારે જોડે 10.16 સેકન્ડ તમારે આવી જશે. તમારે PNG રીતે ખેંચી લેવાનું છે, 10.16 તમારે તમારી રીતે ખેંચી લેવાનું છે. હવે તમારે PNG પર ક્લિક કરવાનું છે, PNG પર રીતે ક્લિક કરવાનું છે. આવવાનું છે મૂવ એન્ટ્રસ પર ક્લિક કરવાનું છે. દેખાય તમને ઝૂમ, અહીંયા ઝૂમ કરવા પર ક્લિક કરવાનું છે. તમારે થોડું ઝૂમ કરી લેવાનું છે ફૂટને, તમારે થોડું તમારે બહુ ઝૂમ નથી કારણ તમારે થોડું ઝૂમ કરી લેવાનું છે. તમે 8 સુધી ઝૂમ કરી લો છો, જોડે તમારે ટેક્સ્ટ કમ્પ્લીટ બેઠી જાય તમારે ઝૂમ કરી લેવાનું છે. હવે તમારે એના પર ક્લિક કરવાનું છે. આવવાનું છે મૂવ એન્ટ્રસ પર ફરીથી ક્લિક કરવાનું છે. અને દેખાય રોટેશન, રોટેશન તમારે ક્લિક કરવાનું છે. અને તમારે આવી જશે પહેલાં, એના પહેલાં તમારે પહેલાં પ્રેસ કરી લેવાનું છે. પ્લસ કરીને તમારે જતો છે, તમારે અહીંયા આવી જવાનું છે. તમારે 10.16 સેકન્ડ આવવાનું છે, તમારે પ્લસ કરી લેવાનું છે. પ્લસ કરીને તમારે જોડે આના બધા ક્લિક કરવાનું છે. આવી તમારે માઇનસમાં લીધો છે, -5 તમે લીધો છે. માઇનસ તમારે કરવાનું છે 179 કરી શકો છો, તમે 80 પણ કરી શકો છો, કોઈ વાત નહીં. તો હું 179 કરેલો છે, જોડે તમારે 179 કરી લેવાનું છે. તમારે હવે તમારે લોકો ફરતું થઈ જશે તમારે તે બરોબર, તમારે તે રીતે તમારે કરી લેવાનું છે. આટલું થઈ હવે તમારે શું કરવાનું છે, તમારે આવી જવાનું છે. તમારે એડ કરવાનું છે ફોટા, તો તમારે ફોટા એડ કરતા પહેલાં બેક આવવાનું છે. બેક આવે તમારે આજે પહેલાં પ્લસ પર ક્લિક કરવાનું છે. અને તમારે લેવાનું છે 9.47 કરવાનું છે. જો જોયો હવે તમારે દેખાય તમને અહીંયા ક્રિએટ પર ક્લિક કરવાનું છે. અને તમારે અહીંયા તમારે 10 ફોટા તમારે અહીંયા સેવ કરવાના છે. તમારે જે માતાજીના ફોટા લેવા, તમારે તે માતાજીના ફોટા 10 તમારે અહીંયા સેવ કરાવી લેવાના છે. તો હું તમને એક ફોટો સેવ કરી બધા, તમારે તે રીતે 10 ફોટા સેવ કરી લેવાના છે. તો હું જોઈ લો અહીંયા પ્લસ પર ક્લિક કરું છું, પ્લસ પર ક્લિક મીડિયા પર ક્લિક કરું છું. મારે જે ફોટા લેવાના છે તે સિલેક્ટ કરું છું. અહીંયાથી મારો તો ફોલ્ડર સિલેક્ટ કરું છું. પહેલાં પિન્સમાં જાઉં છું, પિન્સ પર ક્લિક કરું છું. અને મારા ફોટા બધા આવેલા, તો હું ફોટા જોડાયેલા રહેતા છે. તો હું તમને એક ફોટો એડ કરી બતાવું, તો હું ગમે ત્યાં ફોટો લેલો છું. આ ફોટા લેલો છો એકદમ, પછી આ ફોટો લીધી તમે થીડો પર ક્લિક કરવાનું છે. અને તમારે કહી લેવાનું છે ફિલ એન્ડ કમ્પોઝન એરિયા, આ રીતના ફિલ એન્ડ કમ્પોઝન એરિયા કહી લેવાનું છે. એટલે બરાબર, હવે તમને દેખાય તમને સેવ બટન, સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. અને એ તમારે કહી લેવાનું છે એ રીતના ક્રિએટ ફ્રેમ પર ક્લિક કરવાનું છે. એ તો કરવાનું છે એક્સપર્ટ, અથવા એક્સપર્ટ કરવાનું છે. આટલું કાંઈ તમારે દેખાય તમને સેવ બટન આવશે, તો થોડા રાખશે. તો દેખાય તમને સેવ, ત્યાં તમારે સેવ બટન પર ક્લિક કરીને તમારે સેવ કરી લેવાનું છે. એટલે ફોટાની બરાબર, તો એટલે તમારે 10 ફોટા તમારે બધા સેવ કરી લેવાનું છે. 10 ફોટા બરાબર, તમારે તમારે આટલું કરી લેવાનું છે. પહેલાં 10 ફોટા સેવ થઈ જાય, હવે તમારે આવવાનું છે બીટના પ્રોજેક્ટ, બીટના પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. તો તમે સેવ કરાય તમારા ફોટા અહીંયા એડ કરવાનું છે. તમારે પહેલાં આવી જાવ છે, તમારી જોડે આવી જાવ છે
10.16 જેવો ઓન છે તમારે કે પહેલો ફોટો આરો તો હું પણ તમને અહીંયા 2 ફોટા 1 અને 2 ફોટા એડ કરી બતો તમારે તે આગળના બધા પર એડ કરી દેવાના છે તમારે શું કરવાનું છે પહેલા હું તમને બતાવ દઉં જો અહીંયા 2 ફોટા એડ કરીને તો દેખાય પહેલા પર પહેલા પોજ પર ક્લિક કરજો અને દેખે કલમ ફિલ પર ક્લિક કરવાનું છે તમારે અને તમારે અહીંયા દેખાડવાને આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા આવવાનું છે ન્યુ પેજ પર ક્લિક કરવાનું છે તમારે અને પછી 10 ફોટા પર સેવ કરા હતા તમારે તે ફોટા લેવાનું છે તો અહીંયા ફોટો સિલેક્ટ કરવાનું તમારે તે માટે અહીંયા તો હું અહીંયા અલાર્મ સેવ કર અલાર્મ પર ક્લિક કરું છું જ્યાં તમે સેવ કરા તે તો જો લો મેં આ 10 ફોટા સેવ કર્યા છે 10 ફોટા તો અહીંયા પહેલો ફોટો લઉં છું ગમે તે આ ફોટો લઉં છું અહીંયા એના પર ક્લિક કરું છું અને કદાચ પ્લસ પર ક્લિક કરતા આ રીતના ફોટો પ્લસ કરીને તમારે લઈ લેવાનું છે જો મેં ફોટો લઈ લીધો તો મારો ફોટો મેં આવી રીતના આવી ગયો છે હવે તમારે આગળ ચાલશે આગળના પર એના પર ક્લિક કરવાનું છે એના પર તમારે ટેસ્ટ કરવાનું છે એના પર ક્લિક કરવાનું છે કયા ફિલ પર ક્લિક કરવાનું છે અને તમારે દેખાતા નહીં આના પર ક્લિક કરવાનું છે અને તમારે દેખાતા નહીં અહીંયા ફોટા પર ન્યુ પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા બીજો ગમે તે ફોટો લેવાનો છે તો હું આ ફોટો લઉં છું આ ફોટો આના પર ક્લિક કરું છું અને દેખાય પ્લસ તો એ પ્લસ કરીને ફોટો લઈ લઉં છું આ રીતના આ રીતે તો તમારે આગળ પણ તમારે આવી જ રીતના તમારે બધા ફોટો લેવાના છે આગળના 10 ફોટા તમારે આ રીતના લેવાના છે આગળના પછી બધા તમારે આ રીતના ફોટા લઈ લેવાના છે બરાબર તમારે જાતે લઈ લેવાનો છે હવે તમારે નેચરનો ફોટા પણ છે અને નેચરનો તે બેકગ્રાઉન્ડ પિક્ચર તો એના માટે બેક કરવાનું છે દેખાય તમારે આઈ અહીંયા સેકીપેડ સેકર પછી ઓપન કરવાનું છે સેકર ઓપન કરે દેખાય તમને અહીંયા પહેલાં નહીં આ ત્રીજા નંબર ત્રીજા નંબર તમારે ક્લિક કરવાનું છે ત્યાં અને તમારે દેખાય એના પર તમારે ક્લિક કરવાનું ત્રીજા નંબર પર તમારે ક્લિક કરવાનું છે અને દેખાતા એને બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે કરીને તેને કોપી લાવે ત્યાં કોપી લાવે કરવાનું છે દેખાવાનું છે દેખાય તમારે બીટના પછી બીટના પછી ઓપન કરવાનું છે અને ઓપન કરીને તમારે આજન સમય સીધા અહીંયા તમારી આજન સમય 10.16 આવવાનું છે અમારે બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે કરેલા છે અને પેસ્ટ લાવ્યા હતા પેસ્ટ લાવ્યા કઈ લોન્ચ કરી હતા પેસ્ટ લાવ્યા હવે તમારે ખાઈ નેચર લીધા છે નેચર રીતના જો મેં નેચર લઈ દઉં છું તમારી રીતના તો અહીંયા આ ફોટા નેચર લઈ દઉં છું આ રીતના ફોટા નેચર તમારી રીતના લઈ દેવાનું છે ફોટા નેચર હવે તમારે શું કહે એના પર તમારે ક્લિક કરવાનું છે તો એની સાઈડમાં આવી રાખે જરૂર તમારે આ રીતના બરોબર હવે તમારે એના પર ક્લિક કરવાનું છે આવવાનું છે તમારે અહીંયા કલેમ ફિલ પર કરવાનું છે ક્લિક કરવાનું છે અને તમારે દેખાય આના પર તમારે ક્લિક કરવાનું છે તમારે ગમે તે તમારો જે આપણે ફોટા હતા આપણા એમાં તમારે 10 ફોટો તમારે ગમે તે ફોન લઈ લેવાનું છે તો અહીંયા 10 ફોટાથી આ ફોટો લઉં છું આ ફોટો અહીંયાથી લઈ લઉં છું આને અને અહીંયા કરી લઉં દેખા પ્લસ ત્યાં પ્લસ કરી લઉં છું આ રીતના તો જોયું નેચરનો ફોટો પણ અપાઈ ગયો છે બરાબર તમારે કમ્પ્લીટ આ રીતના આપી દેવાનું છે આટલું થઈ જાય હવે તમારે શું કરવાનું છે હવે તમારે આટલું થઈ જાય તો તમારે ખાલી હવે તમારે બે કરવાનું છે અને તમારે અહીંથી સીકર પછી ઓપન કરી લેવાનું છે તમારે અહીંયા સીસી કલર આપી દેવાનું છે તમારે અહીંયા તમારે આ રીતના દેખાય બે તમારે એને કોપી કરવાનું છે તો હું અહીંયા બંનેને કોપી કરું એક અને બે દેખાય બોક્સ પર ક્લિક કરું છું ત્યાં અને અહીંયા કરે છે કોપી ટુ લાયર કોપી ટુ બે કહું છું બે કાંઈ બીટના પછી ઓપન કરી લો છે બીટના પછી ઓપન કરવા તો શું દેખાય બોક્સ પર ક્લિક કરવાનું છે આ રીતના અને તમારે કહે છે પેસ્ટ ટુ લાયર આવે તમારે પેસ્ટ ટુ લાયર કહી લેવાનું છે તો બસ તમે આટલું કરશો તમારો વિડીયો બનીને થઈ ગયું છે જો તમને વિડીયો પછી વિડીયો લાઈક હશે એનો પણ નો ચેનલ કરશો ચાલો મને બીજા ત્યાં સુધી જય માતાજી.